હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસનો વિજય થતા ફટાકડા ફોડી એકબીજાને મોઢું મીઠું કરાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થતા પ્રાંતિજ ખાતે પ્રાંતિજ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ તથા કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો પાંખડિયા બસ સ્ટેશન ખાતે એકઠા થઈને ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજય ઉત્સવ મનાવ્યો. તાજેતરમાં યોજાયેલ કર્ણાટક રાજ્યની વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં ભારત રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ભારે બહુમતી સાથે વિજય મેળવી પ્રજાનો વિશ્વાસ સંપાદન કરતા કર્ણાટક રાજ્યમાં આવેલ પરિવર્તન અને ભારે બહુમતી સાથે કોંગ્રેસે સફળતા મેળવતા સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ કાર્યકરોમાં આનંદ અને ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બેચરસિંહ રાઠોડ, તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પટેલ, રેખાબેન સોલંકી, નીરુબેન પટેલ, સંજયભાઈ પટેલ, નૂતનભાઈ પરમાર, ઉમેશભાઈ પટેલ, શહેર પ્રમુખ ચિરાગ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. કોંગ્રેસ શહેર સમિતિ અને તાલુકા સમિતિ આજે ભેગા થઈએ છીએ. આજે આનંદ અને ઉત્સવનો દિવસ છે અમારા માટે, કે જેમ જેમ બળબડતી ગરમીની અંદર વરસાદના છાંટણા પડે એવી જ રીતે આ ભાજપની સરકાર, જેથી જનતા ત્રાહિમાન થઈ ગઈ છે, એની અંદર આજે કર્ણાટકની અંદર કોંગ્રેસનો જબલન વિજય થયો. 134 સીટો આવી. આવનાર દિવસોમાં પણ જનતાની જે રાહ પોકાર અને જે એમને મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે, એના માટે કોંગ્રેસ હર હંમેશા આગળ રહેશે અને ભગવાન બજરંગ બલીના આશીર્વાદથી આવનાર દિવસોમાં પણ કોંગ્રેસનો જબલન વિજય થશે. કોંગ્રેસની સરકાર બેસશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે મોંઘવારીથી જનતા કંટાળી ગઈ છે અને જનતા ચાહે છે કે કોંગ્રેસ આવે અને પરિવર્તનની લહેર થાય, અને જનતા ચાહે છે કે પરિવર્તનની લહેર થાય અને કોંગ્રેસ આવે. આજે કર્ણાટકની અંદર કોંગ્રેસનો જવલંત વિજય થયો, એ વિજયના ઉત્સવમાં આજે અમે બધાને ખુશીથી મીઠાઈ વેચી અને આજે ફૂલ કોંગ્રેસ ભેગું થઈ અને આનંદ અને ઉત્સવ મનાવે છે. અને આવનાર દિવસોમાં પણ કોંગ્રેસ જ આવશે, કારણ કે ભગવાન બજરંગબલી ચાહે છે, રામજી પણ ચાહે છે કે અસત્ય પણ સત્યની વિજય થાય અને સત્યની જય થાય, અને સત્યની જય થશે. અને કોંગ્રેસ કર્ણાટક વિધાનસભાની જે ચૂંટણી થઈ તેમાં 224માંથી 136 સીટો સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ જવલંત વિજય મેળવ્યો છે, તેની ખુશીમાં આજરોજ અમે પ્રાંતિજ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને તે ખુશીનો જશ્ન મનાવી રહ્યા છીએ. અને આગામી સમયમાં પણ પૂરા ભારતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જવલંત વિજય થશે તેવી આશાએ અમે બધા સૌ કાર્યકરો ખભે ખભો મિલાવી અને કોંગ્રેસ પાર્ટી જીતે. ભારત જોડો જે યાત્રા કરી રાહુલ ગાંધીએ, એનું આ પરિણામ છે. કોંગ્રેસે જે કર્ણાટકનો વિજય મેળવ્યો, હવે 3 રાજ્યો બીજો આવશે અને 24માં આખા દેશમાં આ રીતે કોંગ્રેસનું વાતાવરણ ઊભું થશે એવું કોંગ્રેસના કાર્યકરોમાં જે આજે ઉત્સાહ જોવા મળ્યો છે, એ બદલ આપણે તમામ કોંગ્રેસના પ્રદેશ અને દિલ્હી કોંગ્રેસનો આભાર માનીએ છીએ અને અહીંયા જે કોંગ્રેસના આગેવાનો હોય તે પણ બધાનો આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત.